आवतीकाले सोमनाथमां सौराष्ट्र तमिल संगम कार्यक्रम योजावानो छे, जेनुं उद्घाटन रक्षामंत्री राजनाथसिंहना हस्ते करवामां आवशे। आ कार्यक्रममां मुख्यमंत्री भूपेन्द्र पटेल, तमिलनाडुना राज्यपाल सहितना अग्रणीओ उपस्थित रहेशे। आ तमाम नेताओ आजे सांज सुधीमां गीर सोमनाथ आवी जशे, त्यारे गीर सोमनाथ वहीवटीतंत्रए पण कार्यक्रमने लईने तड़ामार तैयारीओ शुरू कर दीधी छे। आ अंगे गीर सोमनाथना कलेक्टर एच के वढ़वाणिया प्रतिक्रिया आपता कहूं कि सौराष्ट्र तमिल संगमनो कार्यक्रम सुचारू रीते पार पाड़ी शकाय तेवी तमाम व्यवस्थाओं गोठवामां आवी छे। तमिल थी आवता श्रद्धाळुओ सारी रीते दर्शन करी शके ते माटेनुं पण आयोजन करवामां आव्युं छे। કાર્યક્રમમાં આપણે ગુજરાતમાં વસતા તમિલ લોકોને પણ સામેલ કરવાના છે, ઉપરાંત તમિલનાડુમાંથી અહીંથી જે માઇગ્રેટ થયા છે એમના વારસદારો મદુરાઈથી અહીં ગુજરાતમાં ટ્રેન મારફત આવશે અને આપણા 10 દિવસના કાર્યક્રમમાં સામેલ થશે। આ દરરોજ સ્પેશિયલ ટ્રેન દ્વારા આ 300 તમિલ લોકો જેમનું રજીસ્ટ્રેશન થયેલું છે તે અહીં આવનાર છે। અહીં સોમનાથમાં 2 દિવસનો કાર્યક્રમ એમનો રહેવાનો છે। સોમનાથમાં લોકલ જોવાલાયક જે અલગ અલગ ધાર્મિક સ્થળો છે એમની પણ દર્શન સર્કિટ મારફે અમે મુલાકાત કરાવવાના છીએ અને સાથે સાથે એમનું પૂરતું વ્યવસ્થા થાય એના માટે જિલ્લા કક્ષાની જુદી જુદી કમિટીઓ અને એમની સાથે લાયઝન ઓફિસરોની પણ નિમણૂક થઈ છે। આ તમિલના જે ગેસ્ટ આવવાના છે એ અહીંથી પછી દ્વારકા, ત્યાંથી બરોડા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ જનાર છે। જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા એમના રહેવાની વ્યવસ્થા, એમના મુવમેન્ટની વ્યવસ્થા અને એમની બધી સગવડતાઓ સચવાય એટલા માટેની પૂરતી વ્યવસ્થાઓ કરી છે અને જિલ્લા વહીવટીતંત્ર પૂરતું તૈયાર છે।